गुड मॉर्निंग मित्रों, आजे आपणे प्रशिष्ट काव्यजल खंडमां आवता मीराबाईना जे चार पदों छे ए चार के पांच पदों ने आधारे मीराबाईना समय अने जीवन उपर प्रकाश पाड़ीशुं। तो आपणे सौ जाणीए छीए के मध्यकालीन गुजराती साहित्यमां सर्वोच्च शिखर सर करनार कवित्रीयुमां मीराबाईनुं नाम सौथी पहेला आवे छे। मध्यकालीन साहित्य ने समृद्ध करवामां जे कवियो अने कवित्रीओनुं नाम मोखराणुं छे तेमां मीराबाई एक श्रेष्ठ कवि छे, एक श्रेष्ठ कवित्री छे, तेमज एक श्रेष्ठ भक्त छे। तो आवा मीराबाईना समय ने जीवन उपर आपणे प्राथमिक दृष्टिए नजर नाखीए तो ख्याल आवशे के मीराबाई साचा अर्थमां श्री कृष्णना अनन्य उपासक हता एम आपणे कही शकीए। तेमनी पासेथी प्राप्त थती कृष्ण भक्तिना पदों ए राजस्थानी, मारवाड़ी तेमज हिंदी अने गुजराती मिश्रित छे। एटले के मीराबाईए जेटलुं पण साहित्य सर्जन कर्युं छे એ તેના જીવન ઉપર તેના જીવન ઉપરથી જ તેનું ઘડતર થયું હોય તેમ આપણે કહી શકીએ છીએ। તો આવા મીરાબાઈના જીવન અને સમયની રૂપરેખા ઉપર આપણે થોડી ઘણી ચર્ચા કરીએ। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થઈ ગયેલા કવિઓ હોય કે કવિત્રીઓ હોય તેમના જીવન અને સમય તેમજ સાહિત્ય સર્જન ઉપર હંમેશા શંકાની સોય લટકતી રહી છે। એટલે કે તેમના સમય જીવન માટે ચોક્કસ આધારભૂત માહિતી આપણને પ્રાપ્ત થતી નથી, પરંતુ જેમ 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 સંશોધનો થતા ગયા તેમ 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 થોડી થોડી માહિતી આપણને ચોક્કસપૂર્વક મળતી થઈ છે। તો તેમાં મીરાબાઈનું નામ પણ સામેલ છે। મીરાબાઈના સમય અને જીવન વિશે પણ નક્કર અને વાસ્તવિક આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી, પરંતુ નવા સંશોધનો પ્રમાણે મીરાબાઈના સમયકાળને જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા સમયગાળા દરમિયાન દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે। તેમાં સાલવારની દ્રષ્ટિએ જોઈએ તો મીરાબાઈનો જન્મ ઈસવીસન 1498માં મેળતામાં થયો હતો। એટલે કે મીરાબાઈ 15મી અને 16મા શતકના સમયગાળામાં થઈ ગયા હોય એમ આપણે ચોક્કસ કહી શકીએ। તો મીરાબાઈનો જન્મ ઈસવીસન 1498માં મેળતામાં થયો હતો। મેળતા એટલે રાજસ્થાનમાં આવેલો એક એવો પ્રદેશ જ્યાં ઈસવીસન 1498માં મીરાબાઈનો જન્મ થયો હતો। મીરાબાઈ એ જોધપુર રાજ્યના સ્થાપક રાવ જોધાની પ્રપૌત્રી હતી, તેમજ રાવ દુલાજીના ચોથા પુત્ર રત્નસિંહની પુત્રી હતી। 1503માં મીરાની માતાનું મૃત્યુ થયું। મોટાભાઈ વિરમદેવની સાથે રત્નસિંહ સતત યુદ્ધભૂમિમાં સક્રિય રહેતા હતા, તેથી મેળતામાં દાદા દુદાજીરાવ સાથે મીરાનો ઉછેર થયો હતો તેમ આપણને જાણવા મળે છે। પિયરમાં વૈષ્ણવ ધર્મ પડાતો હતો, તેથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મીરાબાઈના જીવન ઉપર નાનપણથી જ પડેલા છે તેમ આપણે ચોક્કસ કહી શકીએ। બાળપણમાં તેમનામાં અસાધારણ કહી શકાય તેવી પ્રતિભા જોવા મળતી હતી। તેમને પરમેશ્વર પ્રત્યે ખાસ વિશેષ લોકપ્રિયતા હતી। તેમજ એવું કહેવામાં આવે છે કે મીરાબાઈને નાનપણમાં એક વખત કોઈએ પ્રશ્ન કર્યો હતો કે તને કેવો વર ગમે, તો તેના પ્રત્યુત્તરમાં મીરાએ જવાબ આપ્યો હતો કે મને તો શ્રી કૃષ્ણ જેવો વર ગમે છે। અને ત્યારથી જ મીરાને કૃષ્ણ પ્રત્યેની જે પ્રેમ હતો, કૃષ્ણ પ્રત્યેની જે શ્રદ્ધા હતી એમાં સતત વધારો થતો રહ્યો હોય એવું આપણને ચોક્કસ જાણવામાં લાગે છે। મીરાની બે પંક્તિઓમાં જ સમગ્ર તેના જીવનની રૂપરેખા આપણને પ્રાપ્ત થાય છે કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન હોય, જાકે શ્રી મોર મુકુટ મેરા પતિ સો હોય। એટલે કે અહીં મીરાબાઈ બાળપણથી જ શ્રી કૃષ્ણના ભક્તિમાં રંગાયેલા હતા એમ આપણે ચોક્કસ કહી શકીએ। બાળપણથી જ શ્રી કૃષ્ણને વરી ચૂકેલા મીરાબાઈના લગ્ન
ઈસવીસન 1515 માં દુદાજીના અવસાન પછી બીજા જ વર્ષે સિસોદિયા વંશના રાજવી સંગ્રામસિંહ એટલે કે રાણા સાંગાના પાટણી પુત્ર ભોજરાજા સાથે 17 વર્ષની ઉંમરમાં થયા હતા. અહીં આપણે મીરાબાઈના લગ્ન જીવનની માહિતી પ્રાપ્ત થાય છે કે જ્યારે મીરાબાઈ 17 વર્ષના હતા ત્યારે તેમનું લગ્ન ભોજરાજા સાથે થયું. મીરાબાઈ શાસ્ત્રી મેવાડમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તેમને જાણવા મળે છે કે પોતાના પિયરમાં વૈષ્ણવ ધર્મનો પ્રભાવ હતો અને પોતાની શાસ્ત્રીમાં શૈવ ધર્મનો પ્રભાવ હતો. એટલે કે અહીં પિયર અને શાસ્ત્રી બંનેમાં જે ધર્મનું પાલન થતું હતું એ ધર્મના પાલનમાં ઘણો બધો ફરક જોવા મળતો હતો. એની અસર પણ મીરાબાઈના સમય અને જીવન ઉપર પડેલી છે તેમ આપણે ચોક્કસ કહી શકીએ. તો વળી વિક્રમ સંવત 1573ની અખાત્રીજે મીરાબાઈએ ગોપાલ સાથે મૂર્તિ વિવાહ કર્યો હતો તેમ માનવામાં આવે છે. અને આ મૂર્તિ તે પોતાની સાથે ચિત્તોડમાં લાવ્યા હતા એવું કહેવાય છે. અને આ રીતે મીરાબાઈની કૃષ્ણ તરફની ભક્તિમાં સતત વધારો થતો હોય એવું લાગે છે. મીરાબાઈ કૃષ્ણ પ્રત્યેની ભક્તિમાં એટલા તલ્લીન થઈ જાય છે કે તેમના લગ્ન જીવનમાં પણ ધીમે ધીમે સંઘર્ષ ઉત્પન્ન થાય છે અને એ સંઘર્ષ એ એમના માટે ખૂબ જ યાતનાપૂર્વક વારો બની રહે છે. ઈસવીસન 1521માં પતિ ભોજરાજાનું અકાળે અવસાન થયું. આ ખૂબ જ મોટી ઘટના મીરાબાઈના જીવનમાં પડેલી છે કે ઈસવીસન 1521માં મીરાબાઈના પતિ એટલે કે રાજા ભોજનું અવસાન થયું, અકાળે અવસાન થયું અને માત્ર 23 વર્ષની ઉંમરે મીરાબાઈ વિધવા થયા. આ મીરાબાઈ માટે આ સમયગાળો ખૂબ જ કપરો કહેવાય છે કેમ કે માત્ર 23 વર્ષની ઉંમરે મીરાબાઈને વિધવા જીવન જીવવાનો વારો આવે છે. નિસંતાન અને વિધવા મીરાબાઈ રાજકુટુંબમાં પાળવા જોઈતા આચાર અને વિચાર ન પાળતા પરંતુ તપોમય અને વૈરાગ્ય જીવન જીવવાની તેમની અભિલાષામાં વધારો થતો જોવા મળે છે. તેથી આ તેમના સગા અને વાલા તેમનો ધીમે ધીમે વિરોધ કરતા જાય છે. મીરાબાઈને સાધુ સંતોની સોબતમાં વધારે રસ છે. પોતે એક રાણી હોવા છતાં પણ એ રાણી જીવન તેમને પસંદ હોતું નથી પરંતુ સાધુ અને સંતોની સાથે તેઓ હંમેશા ઈશ્વરની ભક્તિમાં લીન રહેતા હોય છે. તેથી તેમના ઘરના જ સભ્યો તેમના ઉપર ત્રાસ આપવાનો જે પ્રયત્ન કરે છે એની અસર મીરાબાઈના જીવન ઉપર પડેલી છે તેમ આપણે ચોક્કસ કહી શકીએ. આ સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો મીરાબાઈના જીવન ઉપર ધાર્મિક અને સામાજિક કારણ પણ કદાચ વિશેષ એને પ્રભાવ પાડતું હોય એમ આપણને લાગે છે. ઈસવીસન 1527માં રાણા સાંગાના અવસાન અને 1532માં સ્વેચ્છાએ મેવાડ ત્યાગ વચ્ચેના રતનસિંહ અને વિક્રમાદિત્યસિંહના ત્રાસના સમયમાં મીરાબાઈએ રાજરાણી પદનો ત્યાગ કરીને સંન્યાસીના વસ્ત્રો ધારણ કર્યા હતા એમ આપણને જાણવા મળે છે. અને આ મીરાબાઈ 1532માં મેળતામાં આવીને પણ તેમણે સાધ્વી જીવન જીવવા માંડ્યું હતું એમ કહેવાય છે. એટલે કે આ મીરાબાઈને રાજવી જીવનનો થોડો ઘણો પણ મોહ કે લોભ હતો નહીં અને 1532ની આસપાસ તેમણે જે સંન્યાસીના વસ્ત્રો ધારણ કરીને શ્રી કૃષ્ણની ભક્તિમાં તલ્લીન થયા હતા એનો ઉલ્લેખ પણ આપણને અહીં પ્રાપ્ત થાય છે. તો વળી 1533માં મેળતા ત્યાગ પછી મીરા કૃષ્ણ જન્મભૂમિની યાત્રા કરી વૃંદાવનમાં વસ્યા હતા એમ માનવામાં આવે છે. તેમને ગુરુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. તેથી જીવા ગોસાઈ નામના એક મોટા ગુરુની પાસે તેઓ જાય છે પરંતુ
જીવા ગોસાઈ નામના જે મહાન ગુરુ છે એ મહાન ગુરુ મીરાબાઈને રિક્ષા આપતા નથી તેનું કારણ કારણ પૂછતા તે જણાવે છે કે હું તો ફક્ત પુરુષોને જ મારી દીક્ષા આપું છું અને એને શિષ્ય બનાવું છું, હું સ્ત્રીઓને ક્યારેય શિક્ષા આપતો નથી કે પછી ક્યારેય એમને મારા શિષ્ય બનાવતો નથી. આવો ભેદભાવ જોઈને મીરાબાઈને તે સમયે ખૂબ જ લાગી આવ્યું હતું અને તેમણે તેમના એ ગુરુને ત્યાગીને જાતે જ કૃષ્ણ ભક્તિમાં લીન થયા હતા એમ આપણને જાણવા મળે છે. આથી મીરાબાઈના મુખમાંથી એક પદનો ઉદ્ભવ થાય છે તે આપણે જોઈ શકીએ કે આજ લગી તો હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ એક વ્રજમાં વસી હજુ પુરુષ રહ્યા છો તેમાં ધન્ય તમારો વિવેક. અહીં મીરાબાઈ આવા પાખંડી ગુરુઓ છે જે ભેદભાવ રાખે છે, જે એક સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ રાખે છે એવા ગોસાઈ જેવા સંન્યાસી ઉપર એમણે કટાક્ષ કરેલો છે. પછી જીવા ગોસાઈએ અંતમાં પશ્ચાતાપ થતા મીરાને દર્શન આપ્યા હતા એવી પણ લોકવાયકા આપણને પ્રાપ્ત થાય છે. તો વળી ઈસવીસન 1536માં દ્વારકામાં આવીને મીરાબાઈ વસ્યા હતા એમ પણ માનવામાં આવે છે. તો વળી 1546માં મંદિરના ગર્ભદ્વારમાં એકાંતમાં પોતાનું જીવન કાર્ય પૂર્ણ થયું છે એવું તેમણે જાહેર પણ કર્યું હતું. તો વળી એવી માન્યતા છે કે 1546માં ધીમે ધીમે મીરાબાઈએ દ્વારકાનો ત્યાગ કર્યો હતો અને 1563 કે 65ની આસપાસ મીરાબાઈ અજ્ઞાતવાસમાં રહ્યા હતા અને અજ્ઞાતવાસમાં રહ્યા બાદ થોડા સમય પછી તેઓ તાનસેન, તુલસીદાસ અને અકબર સાથે મિલન પણ કર્યું હતું એવી માન્યતા છે અને અંતમાં મીરાબાઈ શ્રી કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયા હોય એવું આપણને માન્યતા અથવા તો દંતકથા દ્વારા જાણવા મળે છે. આમ અન્ય કવિઓ અને કવિત્રીઓની જેમ આપણને મીરાબાઈના જીવન અને સાહિત્ય સર્જન ઉપર પણ એક દંતકથા ઉપર જ આધાર રાખવો પડે એવું લાગે છે, કેમ કે જેટલી પ્રખર અને પ્રશિષ્ટ માહિતી જોઈએ એટલી પ્રખર અને પ્રશિષ્ટ માહિતી આપણને મીરાબાઈના જીવન વિશે પ્રાપ્ત થતી નથી. કેમ કે કેટલાક લોકો મીરાબાઈના સમય અને જીવનને જુદા જુદા તબક્કામાં વિભાજિત કરતા હોય એવું લાગે છે, પરંતુ એટલું તો ચોક્કસ કહી શકીએ કે 15મી સદીથી માંડીને 16મી સદી સુધીનો સમયગાળો એ મીરાબાઈના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો મિત્રો, આપણે અહીં મીરાબાઈના જીવન અને સમય ઉપર પ્રાથમિક દ્રષ્ટિ નાખી. અહીં આપણને જાણવા મળે છે કે મીરાબાઈ એક એવી કવિત્રી છે જેણે ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સુંદર શ્રી કૃષ્ણના જે પદો લખ્યા છે તે સાહિત્ય જગતમાં અને ખાસ કરીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધારે લોકપ્રિય બન્યા છે. આ મીરાબાઈ વિશે હસીદ ભુજ જેવા વિદ્વાન જણાવે છે કે કૃષ્ણ પ્રીતિ કવિતા અને સંગીતને એકી સાથે સંભાળતા લોક હૃદયમાં રચાઈ રહે છે એક સુમધુર નિર્મળ પ્રાણભરી મૂર્તિ. એ મૂર્તિ તે રાજસ્થાનની એક સુરી ભૂમની દુહિતા મીરાબાઈ. આવું વર્ણન હસીદ ભુજે કરેલું છે. મિત્રો, આપણે અહીં મીરાબાઈના પ્રાથમિક જીવન ઉપર દ્રષ્ટિ કરી તો એકંદરે ખ્યાલ આવ્યું કે મીરાબાઈના જન્મ વર્ષ, જન્મસ્થળ અને તેમના અવસાન વર્ષ વિશે જુદા જુદા વિદ્વાનો જુદા જુદા મંતવ્યો આપે છે, પરંતુ આપણને એટલું જાણવા મળે છે કે ઈસવીસન 1498માં મીરાબાઈનો જન્મ થયો હતો તેમજ ઈસવીસન 1563થી 1565ની આસપાસ મીરાબાઈનું અવસાન થયું હતું. તો કેટલાક વિદ્વાનો ઈસવીસન 1545થી 1546ની આસપાસ મીરાબાઈનું અવસાન થયું હતું તેમ માને છે. આ મીરાબાઈ એ રાજા
जोधपुर ना स्थापक राव जोधाजी जोधाजी नी प्रपौत्री हती तेमज राव जोधाजी ना चौथा पुत्र रत्नसिंह नी ते दीकरी हती अने 1503 मां तेमनी मातानु अवसान थयु हतु तेथी तेमनु बाळपण तेमना दादाजी तेमनु बाळपण तेमना दादा दुदाजी साथे वीत्यु हतु एवुं मानवामां आवे छे। आ राव दुदाजीना जीवनकाळमां रत्नसिंह पोताना पिता साथे मेळतामां रह्या हता एम पण मानवामां आवे छे। पियरमां वैष्णव धर्म पढातो होवाथी એ વૈષ્ણવ ધર્મની અસર મીરાબાઈ ઉપર પડેલી છે તેમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ। આ મીરાબાઈને નાનપણથી જ શ્રી કૃષ્ણ પ્રત્યે વિશેષ લગાવ હતો અને તેની અસર તેમના જીવન ઉપર પડતી હોય છે। તેમના લગ્ન પછી પણ આ જ અસર તેમના માટે લાંબા ગાળા સુધી સચવાયેલી રહે છે એમ આપણે ચોક્કસ કહી શકીએ। ઈસવીસન 1516 ની આસપાસ મીરાબાઈનું રાજા ભોજ સાથે 17 વર્ષની ઉંમરે લગ્ન થયું હતું અને આ લગ્ન જીવન બહુ ઓછા સમય માટે ટક્યું હતું અને ત્યારબાદ માત્ર 23 વર્ષની ઉંમરે મીરાબાઈ વિધવા થાય છે અને એ મીરાબાઈના જીવન ઉપર જે દુઃખના ડુંગરો તૂટી પડે છે એ ખરેખર અસહ્ય સાબિત થાય છે। ઈસવીસન 1521માં રાજા ભોજનું જે અવસાન થયું તે સમયગાળા દરમિયાન મીરાબાઈની ઉંમર માત્ર 23 વર્ષ હતી એટલે કે આ 23 વર્ષમાં વૈધવ્ય જીવન વીતાવવું એ મીરાબાઈ માટે કાઠું હતું। તેથી આ સમયગાળા દરમિયાન જે સતી પ્રથા જેવા કુરિવાજ હતો એ કુરિવાજને કુરિવાજનો ત્યાગ કરીને મીરાબાઈએ સંન્યાસી જીવન જીવવાનું નક્કી કર્યું અને ત્યારબાદ તેઓ સાધુ સંતોની સોબતમાં રહીને શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ કરવા લાગ્યા। આ મીરાબાઈને હવે કૃષ્ણ ભક્તિ સિવાય ક્યાંય પણ રસ હોતો નથી। આથી પોતે રાણી હોવા છતાં રાજપાટનો એ ત્યાગ કરીને ફક્ત સંન્યાસી જીવન જીવવાનું તેઓ નક્કી કરે છે। તેથી મીરાબાઈના આવા વૈધવ્ય જીવન અને સંન્યાસી જીવનથી ત્રાહિત થઈને તેમનો દિયર વિક્રમ તેમને મારી નાખવા માટે જુદી જુદા રાજકારણના દાવપેચ રમે છે પણ તેમાંથી તે સફળ થતો નથી। કેટલીક વખત તે ફૂલોની છાપમાં સાલીગ્રામ કહીને ઝેરી નાગ મીરાબાઈ પાસે મોકલે છે તેમાંથી મીરાબાઈ બચી જાય છે તો વળી ઝેરનો પ્યાલો એ અમૃતનો પ્યાલો છે એમ કહીને મોકલે છે એમાં પણ મીરાબાઈનો બચાવ થાય છે। એટલે કે એક યા બીજી દ્રષ્ટિએ આપણે જોઈએ તો મીરાબાઈએ શ્રી કૃષ્ણની ભક્તિમાં શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી હતી અને તેથી શ્રી કૃષ્ણએ તેમને મદદ કરી હતી એવા જુદા જુદા પદો આપણને મીરાબાઈના આ સમય જીવન ઉપરથી ખ્યાલ આવે છે। મીરાબાઈએ જ્યારે રાજરાણી પદનો ત્યાગ કર્યો ત્યારે તેમની ઉંમર બહુ નાની હતી અને માત્ર સાધુ સંતોની સોબત અને ભજન કીર્તનમાં જ તેમણે પોતાનું જીવન વિતાવ્યું હતું એમ આપણને લાગે છે। તો ધીમે ધીમે જ્યારે એમણે ગુરુ દીક્ષા લીધી પણ ગુરુ દીક્ષા સાથે પણ તેમણે એમનો આત્મસંતોષ ન થયો તેથી તેમણે જાતે જ જુદી જુદી જગ્યાએ ક્યારેક દ્વારકામાં ક્યારેક મેવાડમાં તો ક્યારેક વૃંદાવનમાં જઈને શ્રી કૃષ્ણની ભક્તિને પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન કર્યો હતો એનો ઉલ્લેખ પણ આપણે એમને મીરાબાઈના જીવનમાંથી સમયમાંથી આપણને પ્રાપ્ત થાય છે। અને અંતમાં એવું પણ જાણવા મળે છે કે ઈસવીસન 1563-65ના સમયગાળામાં મીરાબાઈનું અવસાન થયું હતું એટલે કે મીરાબાઈ જાતે જ શ્રી કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયા હતા એવું દંતકથા આપણને પ્રાપ્ત થાય છે। એટલે કે એક દ્રષ્ટિએ આપણે કહી શકીએ તો ઈસવીસન 1498થી માંડીને ઈસવીસન 1563-65 સુધીનો સમયગાળો એ મીરાબાઈનો સમય અને જીવનકાળ છે। પોતે એક રાજરાણી હોવા છતાં પણ રાજરાણીના પદનો ત્યાગ કરીને તેમણે શ્રી કૃષ્ણની ભક્તિમાં જે મહિમા બતાવ્યો છે એ શ્રી કૃષ્ણની ભક્તિનો મહિમા આપણને તેમના પદોમાં પ્રાપ્ત થાય છે। પોતે એક મહારાણી હોવા છતાં પણ સંન્યાસી જીવન જીવીને જે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એ આપણા માટે અને ખાસ કરીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે સૌથી મહત્વનું ઉદાહરણ
બની રહે છે આ મીરાબાઈના જીવન વિશે અને સમય વિશે જે દંતકથાઓ પ્રચલિત છે એમાંથી પણ આપણને જાણવા મળે છે કે એક સાચા ભક્તને ન ફક્ત સત્યુગમાં પરંતુ અન્ય સમયગાળામાં પણ જેટલી પણ તકલીફો પડી હતી એ તકલીફોમાં એક યા બીજા પ્રકારે ભગવાન આવીને ચોક્કસ મદદ કરી છે એમ આપણને જાણવા મળે છે તેથી જ કવિ કલાપીની પેલી પંક્તિ આપણને ચોક્કસ કહેવાનું મન થાય કે હતો નરસિંહ હતી મીરા ખરી ઇલમાં ખરા ઇલમાં ખરા સુરા એટલે કે મીરાબાઈ અને નરસિંહ આ સમયગાળાના જે પ્રમુખ કવિઓ છે તો શા માટે કવિઓ છે તો એમનું જીવન જ એવું છે એમનું સર્જન જ એવું છે કે એમને શ્રેષ્ઠ કવિઓમાં અને શ્રેષ્ઠ ભક્તોમાં ગણના કરવી જ પડે આવા મીરાબાઈ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે એ સર્વોચ્ચ શિખર છે અને તેમના પદો એ ન માત્ર મારવાડી ન માત્ર ગુજરાતી કે ન માત્ર રાજસ્થાની બની રહેતા સમગ્ર હિન્દુ સંસ્કૃતિ માટે એ ખૂબ જ મહત્વના બની રહે છે તે આપણને તેમના સમય અને જીવન ઉપરથી ખ્યાલ આવે છે.